सहजानंद स्वामी महाराज। हरता फरता हे राणा हेरो रसिया दीने रात, हरता फरता हे राणा हेरो रसिया दीने रात। तेने काईक कही मेल्यू छे, तेने काईक कही मेल्यू छे, ते कहवी छे वात वालीरा तमने, ते कहवी छे वालम तमने जे छे वालू, वालम तमने जे छे वालू, तेनी तमथी प्री भेरा थयानी भुदरा तमने, भेरा थयानी भुदरा तमने बतावी देशुरी, बतावी देशुरी। जेने कारण तमने रे छे अंतर माउताप, अंतर माउताप। ब्रह्मानंद कहे ते संगाथे, ब्रह्मानंद कहे ते संगाथे, करी देशूं तमारो मेलाप अमे, करी देशूं तमारो मेलाप। आंगणीए जाजु शोभणीए, आवो काना मारे आंगणीए, आंगणीए जाजु शोभणीए, आवो काना मारे आंगणीए, आंगणीए जाजु शोभणीए, आवो काना मारे आंगणीए, आंगणीए जाजु शोभणीए, आवो काना, आवो काना रे मारे आंगणीए, आंगणीए रे जाजु शोभणीए, आवो काना मारे आंगणीए। हाँ पधारो वाला मारे आंगणीए, पधारो वाला मारे आंगणीए। નટનાગર ભેટો, કરી નટનાગર ભેટો, ભાવ 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 કરી નટનાગર ભેટો, હે હૈયાના તાપ પિયા હણીએ, આવો કાના પધારો પધારો, આવો કાના મારે આંગણીએ, હૈડાના તાપ પિયા હણીએ, આવો કાના મારે આંગણીએ, આંગણીએ જાજુ શોભણીએ, આવો કાના મારે આંગણીએ, આંગણીએ જાજુ શોભણીએ, આવો કાના મારે આંગણીએ, આવો કાના મારે આંગણીએ, આવો કાના મારે આંગણીએ।
मोतीड़ा केरी माला हाथ कड़ा मोतीड़ा केरी माला मोतीड़ा केरी माला मोतीड़ा केरी माला हाथ कड़ा ने मोतीड़ा केरी माला हाथ कड़ा ने मोतीड़ा केरी माला हाथ कड़ा ने मोतीड़ा नी माला हाथ कड़ा ने मोतीड़ा नी माला हे सुंदर छेन बनी ठणिए आओ काना पधारो रे वाला आओ काना मारे आंगणिए आओ काना मारे आंगणिए आंगणिए रे जादू सुरे भणिए आओ काना मारे आंगणिए ओ आंगणिए जादू सु भणिए आओ काना मारे आंगणिए आओ काना मारे नवतम सुंदर पाघलड़ीना नवतम सुंदर पाघलड़ीना पेच झुक्यावी पापणिए पेच झुक्यावी पापणिए पेच झुक्यावी पापणिए रे वाला पेच झुक्यावी पापणिए रे वाला नवतम सुंदर पाघलड़ीना नवतम सुंदर पाघलड़ीना पेच झुक्यावी पापणिए हो पेच झुक्यावी पापणिए हे जी पेच झुक्यावी पापणिए आओ काना आओ काना मारे आंगणिए आंगणिए जाजु शोभणिए आओ काना मारे आंगणिए आओ काना मारे आंगणिए आओ काना मारे आंगणिए कहे प्रेम करी ने प्रेम करी ने प्रेम करी ब्रह्मानंद कहे प्रेम करी ने वाला ब्रह्मानंद कहे प्रेम करी ने तृप्त करू महिमा खणिए तमने तृप्त करू महिमा खणिए तृप्त करू मई रूप करूं महिमा खणिए आओ काना मारे आंगणिए आंगणिए जादू शोभणिए आओ काना मारे आंगणिए हे आंगणिए रे जादू शोभणिए आओ काना मारे आंगणिए आंगणिए जादू शोभणिए आओ काना काना मारे आओ काना मारे पधारो काना मारे आंगणिए सहजानंद स्वामी महाराज की जय। आजे बे भक्तों माटे धून बोलवानी छे एक अक्षरवासी छे अने एक ने धाम मा मोकलवाना छे અક્ષરવાસી છે સુરેશભાઈ મણિભાઈ મકવાણા ઉંમર વર્ષ 57 મૂળગામ માતરના તાલુકો જિલ્લા ખેડા હાલ આણંદમાં રહેતા આણંદવાળા
કુલદીપભાઈ મકવાણા જે આપણા યુવા સભ્ય છે એમના એ પિતા થાય છે. માતાજીના ભગત હતા. તારીખ 9-10-23 સોમવારે બપોરે 11:20 હાર્ટ એટેકથી તેઓ સ્વર્ગવાસી થયા છે. એમને બે દીકરા છે, એક સંદીપ ને બીજો કુલદીપ. એમાં કુલદીપ હોવાની કથા સાંભળે છે તો આપણે સુરેશભાઈ મણિભાઈ મકવાણા માટે ભગવાનને ધૂન બોલીને પ્રાર્થના કરશું કે ભગવાન શ્રીહરિ અને એમના ઉપાસ્ય માતાજી એમનું ખૂબ રૂડું કરે, કલ્યાણ કરે. હવે એક ડોશીમાં છે, ઉષાબેન અંબાલાલ પટેલ, ઉંમર વર્ષ 73 એટલે 73, ગામ ગોધરાના છે. ગોધરાવાળા આત્મીય સભ્ય શૈલેષભાઈ પટેલના મમ્મી થાય છે. હવાની કથા ડોશીમાં સાંભળે છે. તેમને 1 વર્ષથી કેન્સર છે, હાલ બહુ પીડા થાય છે. તેથી એમના હગાઓ હવે એવું કહેવડાવે છે કે મહારાજને તમે બધા સંતો ભાભાઓ પ્રાર્થના કરો તો ડોશીમાં આ દુઃખમાંથી છૂટે અને ભગવાનના ધામમાં જઈને મહાસુખિયા થાય માટે શૈલેષભાઈ આત્મસભ્ય અને બીજા ભક્તોની પ્રાર્થનાથી આપણે ભગવાનને પ્રાર્થના કરશું કે માળીનો છુટકારો પ્રભુ કરે. બધાએ ભાવથી ભગવાનમાં જોડાઈને અતિ પ્રેમથી ધૂન બોલીશું, ભગવાનમાં જોડાશું. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ.
ગજાનન સ્વામી મહારાજ ની જય. શ્રૂયતાં દેવદેવેશ સ્વામી નારાયણ પ્રભુ તદીય નાવધાને કથયિષ્યે શુભા કથા. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ભાવસંભવ ભીતિભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વિક્રમ સંવત 2079 ભાદરવાવદ બારસ દ્વાદશી બુધવાર તારીખ 11/10/2023 શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ચાલતી કુંડળધામથી ભજન હોલમાં માધવદાસ સ્વામી વિરચિત શ્રી હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગર ગ્રંથની કથામાં આજે આપણે 500મો ભાગ આવ્યા છે. આજે બારસનું શ્રાદ્ધ છે, સંન્યાસીના શ્રાદ્ધ, બાળા ભોળાના શ્રાદ્ધ છે. વાલા ભક્તો, ભજન હોલમાં બિરાજમાન વાહલા રાજાધિરાજ નાના મહારાજ, ટપુ મહારાજ, વાલા બધા પરમહંસો, આ બધા શ્રીહરિના પ્યારા આત્માઓ, બધાને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, દિવાળી નજીક આવતી જાય છે, સ્મરણ વર્ષનું સુખ આપણે બહુ જ ભોગ્યું છે, હજી આપણે મહારાજના નામ સ્મરણનો આનંદ અપરંપાર લઈ રહ્યા છે. સ્મરણમાં ભગવાન એટલું બધું સુખ આપે છે, એટલું બધું સુખ આપે છે કે એની વાત જ કરો. સ્મરણાનંદી જે ભક્તો છે એના દિલમાં તો એમ જ થાય છે કે આ જ કરાય, કરવા જેવું આ જ છે, મજા આમાં છે, બીજામાં તો સજા છે. બધાએ બહુ ભજન કર્યું છે, ભજન કરે છે, વળી બધા જ શિબિરમાં આવવા થનગની રહ્યા છે, ક્યારે ટાણું મળે ને જતા રહીએ. બધાના દિલમાં બહુ ભાવ છે. આજે બારસ 3 દિવસ પીસી નોરતાનો પ્રસંગ શરૂ થાય છે. આ 16 દિવસ શ્રાદ્ધના, 9 દિવસ નોરતાના, પછી 20 દિવસ આવે છે દાન ધર્મદાન. નાના માણસોને મોટા માણસ કંઈક આપે. આ બધા દિવાળી પૂર્વેના બધા મંગલકારી પર્વ સમા બધા દિવસો હોય છે, એમાં આપણે તો જેટલા ભગવાનમાં જોડાઈએ એટલા એ દિવસો મંગલકારી થાય ને ગણાય. ભગવાન સિવાય બીજે જ્યાં જ્યાં આપણી વૃત્તિ રહે છે તે આપણું અભક્તપણું છે. ભગવાનમાં જ વૃત્તિ રહે એવા આપણે થાવું તો પડશે. ભગવાન સિવાય બીજે વૃત્તિ રહે જેટલી રહે એટલા અભક્ત, ભક્ત નહીં. ભગવાનમાં જ વૃત્તિ રહે ત્યારે ભક્તપણું આપણામાં નિર્માણ થયું કહેવાય. જેટલી ભગવાનમાં વૃત્તિ રહે એટલા ભગત અને ન રહે એટલા ઠગત. મહારાજે કહ્યું છે કે ભગવાનના સ્વરૂપમાં જેની વૃત્તિ રહે નહીં તે ભગવાનનો ભગત નહીં. ભગવાનના ભક્તને તો એ જ ચિંતા રહે છે કે મારે જગતમાં વૃત્તિ રાખવી તે તો ભારે કઠણ પડશે, એ મારાથી કેમ થશે.
એમને અઘરું પડશે. આ ભગવાનના ભક્ત અને જેના દિલમાં એમ થતું હોય કે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી મને કઠણ પડે છે, રાખવું તો રહેતી નથી, બીજે જતી રહે છે, મહારાજ કે એ ભક્ત નહીં. ભક્તની વૃત્તિ તો ભગવાનના સ્વરૂપમાં જ રહે, બીજે જાય નહીં, ત્યારે ભગત થયા ગણાઈએ. બીજે વૃત્તિ જતી રહે છે તો એટલી કચાશ છે, એટલું ભગવાનનું મહાત્મય સમજ્યામાં આવ્યું નથી, મહાત્મય પકડાણું નથી કે ભગવાન કોણ છે, એમાં કેવો આનંદ છે, એને મારે શું સંબંધ છે, એ મારે શું થાય છે, એને મારે શું નાતો છે, કેટલા કાળથી છે, ક્યાં સુધી રહેવાનો છે, આ બધી વાત ચોખ્ખી પકડાણી હશે નહીં. માટે મન ભગવાનને છોડીને બીજે ક્યાંક લાટો લેવા જાય છે, કંઈક સારું માનીને જાય છે, પોતાનું માનીને જાય છે, ફસાય છે. યુગોથી આવી છેતરપિંડી આપણી સાથે થતી રહી છે અને આપણે ભોપા બનતા રહ્યા છીએ. ભગવાનનો મહિમા જ્યારે સંપૂર્ણ સમજાઈ જશે ત્યારે મન ભગવાનને છોડીને ક્યાંય જવા તૈયાર નહીં હોય, પરાણે ક્યાંક વ્યવહારાદિકના કામમાં જોડવું પડશે. ને જેવું તમારું ધ્યાન નહીં હોય કે પગ છે એ ભેગું મૂર્તિમ જતું રહે, આવું થાય. ગુણાતીતાનંદ સ્વામી કહેતા હતા કે હમણે ભગવાનમાં મન રાખવું ભારે પડે છે, પછી તો એવી સ્થિતિ થશે કે ભગવાનમાંથી મન બહાર કાઢવું ભારે પડશે. પણ વાત એકવાર ભગવાનની જેમ છે એમ સમજાઈ જવી જોઈએ કે પ્રભુ મારે થાય છે હું, હરિ તો મારા સગા છે, હું નથી હરિ જરાય, જ્ઞાન સગપણમાં શ્રીહરિ સદા મારે હું થાય. ભજન સ્વામી એવું કહેતા હતા, હે મારા હું. અને આ જીવને હુંથી વિશેષ વાલું કાંઈ ન હોય, કશું જ ન હોય એવું ભાગવતમાં છે. આત્માથી વાલું આત્માને બીજું કશું હોય જ નહીં, અને જે કાંઈ વાલું લાગે છે એ આત્માને લઈને છે. આત્મા વાલો છે એટલે આત્માને જે અનુરૂપ હોય, સુખરૂપ હોય તે વાલું લાગે છે. આત્માને જે દુઃખરૂપ હોય, આત્માથી જે અગેન્સ્ટમાં હોય, એ કદી આત્માને વાલું લાગતું નથી. માટે સૌથી વધારે પ્રિય કોણ છે? આત્મા. અને એ આત્માનો આત્મા કોણ છે? પરમાત્મા. એ આત્માનો આત્મા છે. હે મારા હું મતલબ કે હે મારા આત્માના આત્મા, શરીરી, આધાર, પ્રકાશક, નિયંતા, સુખદાતા, મારું સર્વસ્વ તમે છો. આવી વાત જ્યારે બરાબર પકડાઈ જશે ત્યારે દેહાદિકમાં રસ નહીં રહે. આ તો દેહ હું મનાય છે, કાં તો મારો મનાય છે, એટલે એમાં રસ રહે છે. જે દિવસે એમ લાગશે કે આ દેહ હું નથી, આ કાંઈ મારો નથી, એટલે રસ તરત ઉડી જશે. આ તો આવું જ છે. કોઈકની સાથે આપણે જોડાયા હોઈએ કોઈ સંબંધથી, પછી એ સંબંધ તૂટી જાય એટલે આપણા સંબંધી રહેતા નથી, એટલે આપણને પછી એમાં રસ હેત રહેતો નથી. હા, તમને સમજાય એવો દાખલો દઈએ તો, જ્યારે કોઈ યુવકના કોઈ યુવતી સાથે સંબંધ થઈને લગ્ન થાય ત્યારે એકબીજાને એકબીજામાં અતિ મમત્વ હોય, મારા 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 જ થતું હોય, પણ ગડબડ થાય, ઝઘડો થાય ને છૂટું થાય, ત્યાર પછી એમાં હેત રહે નહીં. તરત એમ થઈ જાય, મારો નહીં, આ મારી નહીં, એમ આ દેહ મારો નહીં, આ દેહ મારો નહીં, હું દેહનો નહીં, એવો જ્યારે પૂરેપૂરો ખ્યાલ આવી જાય ત્યારે દેહમાં રસ રહે નહીં. અને જ્યારે ભગવાન મારો છે, હું ભગવાનનો છું, એવી જ્યારે પૂરેપૂરી સ્પષ્ટતા અંતકરણમાં થઈ જાય ત્યારે કેવળ ભગવાનમાં જ રસ રહે છે, બીજે રસ રહેતો નથી. પણ આ વાત બોલવી હેલી છે, સિદ્ધ કરવી અઘરી છે.
આપણે ઘણી વખત બૂમો પાડતા હોઈએ છીએ, મને ભગવાનમાં હેત થતું નથી, મને દેહમાંથી ને દેહના સંબંધીમાંથી હેત ટળતું નથી, દેહને દેહના સંબંધીના ઘાટ થયા કરે છે, શું કરવું? ભગવાને કહ્યું છે કે દેહને દેહના સંબંધીમાંથી પ્રીતિ તોડજો, પણ મારાથી એમાંથી પ્રીતિ તૂટતી નથી તો શું કરવું? મને દેહ બહુ વાલો લાગે છે અને દેહના સંબંધીમાં પણ મને અતિ ગાઢ પ્રીતિ છે તો શું કરવું? આવા સવાલ થાય, કાંઈ કરવાનું નથી. જે સત્ય છે એને સમજવાનું છે કે આ શરીર હું કોઈ કાળે હતો નહીં, છું નહીં, હઈશ નહીં, રહેવાનો નથી. આ તો હું જન્મ ત્યારથી વળગેલી બલા છે, એના પહેલાં તો આ શરીર હતું નહીં, મરી જાય ત્યારે પછી આ શરીર મારી સાથે રહેવાનું નથી, પલ દો પલની યારી છે. આને ને મારે પહેલાં સંબંધ હતો નહીં, કાળની એક થપાટે સંબંધ રહેવાનો છે નહીં. હમણાં હું આ દેહમાં છું, આત્મા, એને લઈને દેહમાં મને અહંતા અને મમતા થઈ છે, એને કારણે દેહના સંબંધીમાં પણ મમતા થઈ છે, એને લઈને હેત થયું છે, બાકી હેત થવાનું કોઈ કારણ જ નથી. મમતા હેતનું કારણ છે. મમતા હેતનું કારણ છે. મમતા તૂટી જાય તો હેત તૂટી જાય, તૂટી જ જાય. દેહમાંથી મમતા તૂટે તો હેત રહે નહીં. પરાયામાં પ્રેમ કોઈને થતો નથી, પોતાનામાં પ્રેમ થાય છે. પરાયો છોકરો ગમે એટલો ડાયો હોશિયાર હોય તોય કોઈને પોતાના ગાંડા ઘેલા છોકરામાં હેત થાય એવું થતું જ નથી, પોતાનામાં જ પ્રીત થાય છે, પારિકામાં નહીં. દેહ પારિકો મનાય તો હેત રહે નહીં, અને ભગવાન પારિકા મનાય તો એમાં હેત થાય નહીં, સંતો પારિકા મનાય, ભક્તો પારિકા મનાય તો હેત થાય નહીં. હેતનું રહસ્ય ટૂંકામાં ટૂંકું એટલું જ છે, આ તો મારા છે, આ તો મારા છે, પતી ગયું. હેતનો ઢગલો થઈ જાય તરત જ, ભગવાન મારા છે. અને જ્યારે એ વાત સમજાય કે એ જ મારા છે, બીજું કોઈ મારું નથી, ત્યારે જ્યાં જ્યાં મમતાને લઈને પ્રીતિ થઈ છે એ બધી પ્રીતિ ત્યાંથી ઉખડી સમેટાય હંકે લાઈને એકમાત્ર ભગવાનમાં આવી જાય, ક્યાંય પ્રીતિ રહે નહીં. પણ નથી આપણું, છતાંય આપણું માનીને બેઠા છીએ, એટલે એમાં હેત છે, ને હેત છે એટલે એના ગાઢ સંકલ્પ થવાના જ. એને સુખ થાય તો સુખ થાય, એને દુઃખ થાય તો દુઃખ થાય, ઉપાધિ રહેવાની જ. પણ હેત જો ન હોય તો સાંભળે નહીં. અને જ્યાં જ્યાં બીજે હેત છે એ જ હેતને હંકેલીને ભગવાનમાં લગાડવાનું છે. નવું હેત ક્યાંય ઉત્પન્ન થતું નથી, થાય નહીં, કરી શકાય નહીં, આ વાત સમજવી. જે જે જગ્યાએ આપણને હેત છે એ હેતને જ હંકેલીને ભેળું કરીને ભગવાનમાં કરવાનું છે. એ ત્યાંથી તોડ્યા વગેરે અહીં થાય નહીં, નવું અહીં ઊભું કરી શકાય નહીં. હેતને જ્યાંથી ત્યાંથી ઉખેડીને ભગવાનમાં ચોંટાડવું પડે, અને મમતા વિના એ થાય નહીં. જેને ભગવાન મારા મનાઈ ગયા, એ ગામડિયા હોય, અભણ હોય, ભોળા હોય, કાંઈ ખબર ન પડતી હોય તોય એને ભગવાનમાં પારાવાર હેત હોય, અને મહામોટો પંડિત હોય, ન્યાય ને મીમાંસા ને વ્યાકરણમાં પારંગત ને બધાને ભણાવીને હોફો પાડી દેતો હોય, પણ ભગવાનમાં એને જો મમતા ન હોય તો એને ભગવાનમાં હેત હોય નહીં. ગમે એટલો જ્ઞાની, ચતુર, હોશિયાર, કાબેલ, જગ પ્રસિદ્ધ વ્યક્તિ હોય, મહામોટો અભિનેતા, ખેલાડી કે નેતા કે બિઝનેસમેન, પણ જો એને પરમાત્માને વિશે પ્રભુ મારા છે એવી જો દઢ ભાવના ન હોય તો હેત થાય નહીં.
ગમે એવો રૂપાળો કોકનો છોકરો હોય પણ તે જો આપણો ન હોય તો એમાં આપણને હેત થતો નથી. શેડાળો, ગોબરો, તાવડીને તળિયા જેવો, કાળો, મેળ વગેરેનો પણ જો આપણો હોય તો એનું મોઢું જોતા ધરાય નહીં. કારણ મારો છે, ભગવાન મારો, ઘનો મારો, મારો વાલો, વાલા મારા, વાલા મારા, વાલા તારા. પ્રેમાનંદ સ્વામી વંદુમાં કેવું, વાલા વાલા મારા, વાલા મારા, વાલા તારા. એ જે રહસ્ય છે એને જે સમજી જાય અને ભગવાનમાં મમતા કરી નાખે એનો બેડો પાર થઈ જાય. બાકી વાયડાએ કાંઈ કામ લાગવાનું નથી. બે માળા ઓછી ફરી વધી ફરી એ તો બધું બરાબર છે. એક વાત ધ્યાનમાં, ભગવાન મારા છે, આટલાથી કામ નહીં પતે. ભગવાન જ મારા છે આમ થવું જોઈએ. ભગવાન જ મારા છે, એ સિવાય કોઈ મારું નથી. આ અક્કલ આવી જવી જોઈએ. કેમ જે જે મારું મનાશે એમાં હેત થાશે, થાશે, થાશે. દેહ મારું મનાશે તો દેહમાં હેત થશે, ધન મારું મનાશે તો ધનમાં હેત થશે, ઘર મારું મનાશે તો ઘરમાં હેત થશે, છોકરા બૈરા સગા વાલા જે જે મને મારા મનાય એમાં મને હેત થાય જ. અને હકીકત તો એ છે, આત્માના એ કોઈ હતા નહીં, હશે નહીં, માટે છે જ નહીં. ભગવાન તો હતા, આપણા પોતાના હતા. હાલે ભગવાન આપણા પોતાના છે, આપણામ છે, સાથે છે, આપણા પ્રકાશકપણે, ધારકપણે આપણામાં રહ્યા છે. મૂર્તિમાન આપણા છે અને ભવિષ્યમાં પણ એ આપણા જ રહેવાના, આપણી સાથે જ રહેવાના, કોઈ દિવસ અલગ પડવાના નથી. અપ્રત્યક્ષ સિદ્ધ તત્વ છે. પરમાત્માના આત્મા કોઈ દી અલગ હતા નહીં, કોઈ દી અલગ થાય એમ નથી, કોઈ દી અલગ પડ્યા નથી, કોઈથી પાડી શકાય એમ નથી. અરસ પરસ ઓત પ્રોત આત્મા પરમાત્મા એક મેક છે. જ્યારે આ જડ માયાને અને આત્માને કાંઈ લેવા દેવા નથી. અમથે અમથો જીવ અહંતા મમતા કરીને જડ પંચભૂતના દેહને પોતાનું ને મારું માનીને ચોટી ગયો છે તે ઉખડતો જ નથી. એને ઉખાડવા માટે ભગવાનનું ધ્યાન અને ભગવાનનું વચન પાળવું, આ બે ઉપાય કયા છે. એ જેટલા જે કરે એનો આત્મા વહેલો દેહ અને દેહના સંબંધીમાંથી ઉખડે અને ભગવાન અને ભગવાનના સંબંધીમાં હેતવાળો થાય. પણ થોડું બળ તો કરવું પડે. અહંતા મમતાને છોડવા માટે ચિંતન, મનન, કથા, કીર્તન, ભજન, બેહીને હરખી સમજણની ઘડ તો પાડવી પડે. લોલે લોલને હિસ્સે હિસ્સો કરે તો ન મેળ પડે. કોઈને પૂર્વના સંસ્કાર હોય ને કદાચ ભગવાનને જોતા જ ભગવાનમાં મમતા થઈ જાય ડોસા તાઈની જેમ, તો એ વાત આખી અલગ છે. બાકી તો બધાએ થોડો ઘણો પોતાનો રોગ મટાડવા માટે કંઈક ઉપાય કરવો પડે, દાખલો કરવો પડે, ચરી પાળવી પડે તો રોગ ટળે. અહંતા મમતાથી મોટો રોગ જીવને બીજો કોઈ નથી, એને જ માયા કીધી છે. આપણે આમ જોવો જોઈએ, આપણે અહંતા મમતા છે બસ એ માયાને ટાળવી, એટલો સર્વે શાસ્ત્રનો સાર છે. એ માયાને ટાળવા હારું જ કથા વાર્તા કીર્તન આત્મીય સભા શિબિર ગોષ્ઠી સભા નાની મોટી જે કાંઈ આપણે સેવા ભક્તિ કરીએ છીએ એ એને માટે જ કરીએ છીએ, એ માયાને ટાળવા માટે. ટૂંકું છે, અન્યત્ર વીતતી હરૌ રતિ. હે ભગવાનમાં પ્રેમ ને બીજે અપ્રેમ, બસ આટલું જ, આટલું જ. પણ ભગવાનમાં પ્રેમ ને બીજે પ્રેમ, આને જ કહેવાય અભક્તપણું. ભક્ત હોય અને ભગવાનમાં જ પ્રેમ હોય, બીજે પ્રેમ હોય જ નહીં. જેટલો બીજે પ્રેમ હોય એટલું અભક્તપણું છે, એટલું આપણામાં કુસંગીપણું છે, એટલું આપણામાં અજ્ઞાન છે, એટલા આપણે ઊંધે રસ્તે છીએ, કલ્યાણના માર્ગથી રોંગ દિશામાં જઈ રહ્યા છીએ. જેટલું બીજે હેત છે એટલું નુકસાન છે. માત્ર એક પરમાત્મામાં જ પ્રીતિ થઈ જાય એવું આપણે મરતા પહેલા બધાએ કેળવી લેવું જોઈએ. એન કેન પ્રકારે એને કેળવવું જ પડે,
એના માટે જે સમજવું પડતું હોય એ સમજવા માટે સમય ફાળવવો જોઈએ, જે કરવું પડતું હોય કરવા માટે સમય ફાળવવો પડે. એમ હાવ દાડા વગાડવાની કોઈ જરૂર નથી, કેમ જે જિંદગીના હવે કેટલા શ્વાસ બાકી છે કોને ખબર. વાલા મહાત્માઓ, સમય વર્તે સાવધાન, તો વાલા ભક્તો ભગવાન શ્રી હરિની અપરંપાર કૃપા છે એને લઈને આપણને આવો યોગ મળ્યો છે, આવી વાત મળી છે, આવા ગ્રંથ મળ્યા છે, આવા સંત મળ્યા છે, આવા ભક્ત મળ્યા છે, આવો સંપ્રદાય મળ્યો છે, આવા દેવ મળ્યા છે, આવા મંદિર મળ્યા છે, આવા આચાર્ય મળ્યા છે. શું નથી મળ્યું, કેવા શાસ્ત્રો મળ્યા, વચનામૃત શિક્ષા પત્રી, કેવા અણમોલ ગ્રંથો છે, મોટા સંતોની વાતો, સત્સંગી જીવન, હરિલલામૃત, હરિચરિતામૃત સાગર, ભગવાને દયા કરીને આ બધું જ્ઞાન આપ્યું, સંતોએ કંડાર્યું, પુસ્તક રૂપે આજ આપણને પ્રાપ્ત થયું. એનું વાંચન અને અભ્યાસ કરીને આપણે આપણા જ્ઞાનને ટાળવા માટે કેડ બાંધીને મથવું પડે. હે કેમ જે આપણો આત્મા માયાએ બંધક બનાવ્યો છે. શું બનાવ્યું છે? બંધક. ઇઝરાયલના 100 થી ઉપરાંત માણસોને હમાસે બંધક બનાવ્યા છે. ઇઝરાયલ ધુઆ ફુઆ છે એના માણસોને છોડાવવા માટે. આપણા આત્માની વૃત્તિઓ અને દેહ ઇન્દ્રિયો અંતકરણ દેહના સંબંધી ધન પંચ વિષય આ લીકે બંધક બનાવી છે કે નહીં? આપણી વૃત્તિ એમાં એણે રોકી છે કે નહીં? ત્યાંથી એ વૃત્તિને છોડીને પરમાત્માના સ્વરૂપને આકારે કરવા માટે આપણે પણ ઇઝરાયલ વાળાની જેમ ધુઆપુઆ થવું પડે. આપણી જ્યાં જ્યાં વૃત્તિઓ પ્રેમ બધું થઈ પડ્યું છે ત્યાંથી કાઢીને એક પરમાત્મા પરાયણ આપણે થવું પડે, મૂર્તિ પરાયણ થવું પડે, ભગવાનમય જ રહેવું પડે. આવું આપણે કરવું પડે. ભગવાન દયા કરે ને વહેલું આવું થઈ જાય. આપણે ચાલો આપણે આગળ આપણી યાત્રામાં. ઉમરેઠમાં આપણે રોકાઈ ગયા થોડું. આજે 12, 13, 14 અમાસ, 3 દિવસ આપણે વડોદરા રોકાઈ જઈએ, ને પછી પહેલાનો અર્થેથી આપણે યાત્રા કન્ટિન્યુઅસ હાંકી મેળવીશું. કેમ જે અમાસને દિવસે દયાળુ સ્વામી કથા કરે છે એ ગ્રંથની પૂર્ણાહુતિ છે. 18 વર્ષથી એ ગ્રંથની કથા આપણે પાન કરી રહ્યા છીએ. એ કથા પાન કરીને આપણે ઘણું શીખ્યા, ઘણું જાણ્યું, ઘણું આપણને મળ્યું. 18 વર્ષનો એ શ્રવણ ભક્તિનો તમારો દાખલો અને કીર્તન ભક્તિનો દયાળુ સ્વામીનો દાખલો ભગવાન સ્વામિનારાયણને અમાસને દિવસે અર્પણ કરવાનો છે અને પરમાત્માનો રાજીપો આપણે મેળવવાનો છે. અતિ આનંદભેર 18 વર્ષથી ચાલતા આ જ્ઞાન સત્રની પૂર્ણાહુતિ થશે અમાસને દિવસે આવે સમયે. એનો વર્ચ્યુઅલી બધા જ લાભ લેજો. અને અહીંયા અવાય તો મોટા ભાગ આજુબાજુવાળા નજીકના માણસોથી અવાય તો અહીંયા આવજો. ભેળા મળીને આપણે ગ્રંથની પૂર્ણાહુતિનો આનંદ માણીશું, ગ્રંથની પૂજા કરીશું, વક્તાની પૂજા કરીશું, બધાને ધોતિયા ઓઢાડીશું, રસોઈ દેશું. 18 વર્ષથી આપણે જે ગ્રંથનું પાન કરીએ છીએ એ ગ્રંથરૂપ પરમાત્માને પૂર્ણાહુતિ પ્રસંગે આપણે પૂજી લઈએ તો 18 વર્ષની કથાનું જે કાંઈ આપણને ફળ હોય એ મળે ને કથા રિયલી આપણામાં અસરકારક રીતે ઉગે, ફાયદાકારી બને. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે ભાઈ કથા આરંભે કથા પૂર્ણાહુતિ પ્રસંગે વિશેષ પૂજન કરવું. એ અવસર અમાસને દિવસે છે, અમાસ આમેય પર્વ ગણાય તો આપણે ધબધબાભેર આનંદથી
જ્યાં છીએ ત્યાં બેઠા થકા, પણ મોટા ઉમળકા સાથે મોટા મહોત્સવને માનીને પૂર્ણાવતી પ્રસંગ કરીશું. ખ્યાલમાં રહે, જ્યાં તમે બેઠા છો ત્યાં બધાએ પણ આરતી દિવટને ટોકરી રાખવાના છે. લાઈવ તમારે પણ ગ્રંથરૂપ પરમાત્માની આરતી કરવાની છે, વ્યાસરૂપ વક્તાની આરતી કરવાની છે. પૂર્ણાહુતિ જાણે હું જ કરું છું, મને જ આ લાભ મળ્યો છે, એવા મોટા મહોત્સવ સાથે આપણે આ કથા પરમાત્માના શ્રી ચરણારવિંદમાં સમર્પિત કરશું. ઘણા સુજ્ઞ સંતો પ્રવચનને અંતે એવું બોલતા હોય છે કે મારી વાણીરૂપ પુષ્પ હું પરમાત્માને અર્પણ કરીને બેસી જાઉં છું. 5 મિનિટના પ્રવચનને વાણીરૂપ પુષ્પ કહીને સંતો ભગવાનને અર્પણ કરીને બહુ મોટો આનંદ માનતા હોય છે. 2.5 વર્ષથી ચાલતો આ સત્ર શ્રીહરિના ચરણારવિંદમાં આપણે જ્યારે અર્પણ કરીશું ત્યારે આપણને કંઈ નાનો હુનો આનંદ થાય. અને વાત બીજી છે કે દયાળુ સ્વામી એક બીજા સરસ ગ્રંથનો અભ્યાસ શરૂ કરી રહ્યા છે. નૂતન એક ચરિત્રનો ગ્રંથ લઈને આપણી સામે જ્યારે આવશે ત્યારે આપણને પણ ઘણો આનંદ થશે. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી પરમાત્માના વાલા પરમહંસોએ ભગવાનની સાથે રહીને ભગવાનને જે રીતે જાણ્યા માણ્યા છે, જોયા છે, એ બધી વાત ભગવાનની આજ્ઞાથી ગ્રંથો કરીને એમણે આપણા માટે લખીને આપણને દેતા ગયા છીએ. આપણે નસીબદાર છીએ કે એવા નંદ સંતોના હાથે લખાયેલા ગ્રંથોને એક પછી એકને સાંભળતા જઈએ છીએ, એની રસપાન કરતા જઈએ છીએ, અને બળ્યા થતા જઈએ છીએ, ભગવાનમાં જોડાતા જઈએ છીએ, દેહ અને દેહ સંબંધી વગેરે માયામાંથી છૂટા પડતા જઈએ છીએ. નાની હુની દયા છે આ ભગવાનની સંતની. મજા આવે એવી વાતો છે. તમાસને દિવસે ખાસ પૂર્ણાહુતિ પ્રસંગમાં આપણે બધાએ જોડાઈ જવાનું છે. તમે ત્યાંથી વર્ચ્યુઅલી પૂજન કરજો, બાપ ફળ તમને પ્રત્યક્ષ જેવું ભગવાન આપવા બંધાયેલા છે. આપણી માનસી યાત્રાનું પ્રત્યક્ષથી વધારે જાણે ફળ દેતા હોય એવો અનુભવ થાય છે ને. એટલે આ મળે જ ક્યાંથી? આ અમૃત મળે ક્યાંથી? આ પૂજનનો લાભ મળે ક્યાંથી? આ આરતી ઉતારવાનો લાભ મળે ક્યાંથી? આ દર્શનનો લાભ મળે ક્યાંથી? આ કથામાં બેહવા મળે ક્યાંથી? આ જોવા મળે ક્યાંથી? આ સાંભળવા મળે ક્યાંથી? આ મનન કરવા મળે ક્યાંથી? આ તો કેટલી મોટી વાત કહેવાય, વિચાર કરો તો ખબર પડે. વિચાર્યા વગર કોઈ વાતની ગતાગમ કોઈને પડતી નથી હો. વિચારો તો લાઈટ થાય. માટે વિચારવું ક્યારેક કે આ ભગવાને કેટલી દયા કરીને કેવું કેવું આપણને આપ્યું છે. એટલે આ તો વગર વિચાર્યું જાણે આવ આમ કાંઈ ન હોય એવું લાગે છે, પણ વિચારીએ ત્યારે ખબર પડે કે ઓ હો 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 હો. નથી જગતમાં બધાને આવો લાભ લઈ શકાતો કે પામી શકાતો. એમાં કોરોના કાળે આ ઝૂમ આપણને આપ્યું ને, રૂમઝૂમ થઈ ગયું. વાલા ભક્તના રોજ દર્શન થાય, રોજ દર્શન થાય, બોલો સાક્ષાત દર્શન થાય. આમ સીધી વાત કરી શકાય ને. આથી 25-50 વર્ષ પહેલાં જો આવી કોઈ વાત કરે કે એવું આવશે કે વારાણસ વિદેશ હશે ને તમે અહીં એની આરે આમ ફેસ ટુ ફેસ વાત કરશો, આપણને થાય એમ કેમ થાય ફેસ ટુ ફેસ વાત. કહેતા હતા લોકો કે આવું આવવાનું છે, આવું થાય, આપણને એમ થાય એ કેમ થતું હશે. પણ જો હે વિજ્ઞાનની દેન જો, ટેકનોલોજી કેટલી આગળ વધી છે. હજી તો આપણે કાંઈ જાણતા નથી કેવું કેવું સંશોધન થઈ રહ્યું છે ને કેવું સંશોધનમાં આવી રહ્યું છે. લોકો જે અર્થે સંશોધન કરતા હોય તે અર્થે, પણ આપણે તો ભગવાન અર્થે આ બધું ઉપયોગમાં આવે છે. માટે ન્યાલ થઈ ગયા ન્યાલ. દુનિયાએ પોતાની ઈચ્છા પૂર્તિ માટે જે હેતુ માટે આ બધા સંશોધનો કર્યા હોય ભલે કર્યા હોય, પણ આપણે તો આપણો એક જ હેતુ સ્વામિનારાયણમાં જોડાવા માટે આ બધી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે. મહારાજમાં જોડાવા માટે અને સંસારમાંથી છૂટા થવા માટે, માયામાંથી છૂટા થવા માટે, કારણ શરીરથી મુક્ત થવા માટે, આત્મરૂપ બ્રહ્મરૂપ થઈને ભગવાનમાં લાગવા માટે આપણે જે છે તેનો બધાનો ઉપયોગ કરવાનો છે. માયાનો મોહ વધારવા નહીં, મમતા વધારવા નહીં, આસક્તિ વધારવા કોઈ વસ્તુનો ઉપયોગ કરવાનો થતો નથી, કરાય નહીં.
આટલી તો આપણામાં અક્કલ હોવી જોઈએ, થોડા મજબૂત રહેવું જોઈએ. ઇન્દ્રિયો અંતકરણ મન મેલું આપણને મેલામ લઈ જવા માંગતું હોય તો એની આરે બાંધવું જોઈએ, દારૂગોળો રાખવો પડે જ્ઞાનરૂપી. ગુરુ ચરણ કર ઢાલ ગ્રહી, જ્ઞાનરૂપી તરવાર, હાલો રે જીવડા લડશું ત્યાં બહુ વાર. પાછા પડવાની વાત નથી, જીવતું બ્રહ્મરસ ભોગવનાર, સિદ્ધને માયાનો ખાસ માર. હિંમત રાખી હરિવરને પામમાં આપણે આત્મારૂપે થવું પડશે અને ભગવાનમાં જોડાવવું પડશે. આ વાત આમ જ છે, ગાંફલાય રાખે મેળ નહીં ખાય. આ લોક તો આજ છે ને કાલ નથી, આ દેહ આજ છે ને કાલ નથી. આપણે ક્યાં થોડા સમય ભૂતકાળમાં પાછળ જાઓ તો હતા અને ભવિષ્યમાં થોડાક વર વયા જાઓ તો આપણે નહીં હોઈએ. પલદો પલ્લી આ જિંદગી છે, ભગવાનને પામવા માટેની પરમાત્માએ આપેલી આ જિંદગી છે. ભગવાનને પામી જવા માટે જ વાપરવા જેવી આ જિંદગી છે, ભગવાન માટે જીવી જવા જેવી આ જિંદગી છે. આ જિંદગીને ખોટે રસ્તે, ખોટા વિચારમાં, ખોટા કામમાં વેડફવી નહીં. પ્લીઝ જાગો, જાગો, જાગો. જાગો આ તરાળું ઉમરેઠ માંથી હાલો આગળ. મહી નદી માં નાયા છે માવ, મહી નદી માં નાયા છે માવ, મહી નદી માં નાયા છે માવ, મહી નદી માં નાયા છે માવ. સાકર દે જમ્યા કરી ભાવ, 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 જમ્યા કરી ભાવ, જમ્યા કરી ભાવ. મહી નદી માં નાયા છે માવ, મહી નદી માં નાયા છે માવ, મહી નદી માં નાયા છે માવ. એ તો વાત સમજાઈ ગઈ, પણ હા કર દે ભગવાન જમ્યા છે, પ્રસાદી ની છે એવી વાત નથી. સાકર દે જમ્યા છે માં, સાકરદા ગામ છે, એ ગામમાં મહારાજ થાળ જમેલા છે, ગામ પ્રસાદી નું છે, એમ વાત કરે છે. હા કર દે જમ્યા છે માવ, હું તો અર્થ ન કરતો. ચેષ્ટામાં બોલું ને બાબા, હરિજન નું કોઈ નું કલ્યાણ નો કીધું રાજ અક્ષર ના વાસી. એટલે એ ભાઈ ઊંધું બાપુ છું. સાકર દે જમ્યા છે માવ, સાકર દે જમ્યા છે માવ. જો ભાઈ, હવે છે ને ભગવાન સ્વામિનારાયણ વડોદરા નરેશ સયાજી રાવ સરકાર બીજાના આમંત્રણથી વડોદરા પધારે છે, વડતાલથી વડોદરા. વિક્રમ સંવત 1882 કાર્તિક વદ બીજે ભગવાન સ્વામિનારાયણ વડતાલથી નીકળ્યા. ક્યાં જવા? વડોદરા જવા નીકળ્યા. ક્યાં આવ્યા? હાકરદા. પછી ક્યાં આવશે? છાણી. અને પછી ક્યાં જશે? વડોદરા. અને પછી વડોદરા ક્યાં જશે? વડતાલ પાછા. અને પછી શિક્ષાપત્રી લખશે. 82 સાલની વાત છે, સમજો કે ન સમજો. કાર્તિક મહિનામાં વડોદરા આવ્યો અને પછી જઈને મા મહિનામાં શિક્ષાપત્રી લખી. તમે બધા આટલી બધી કથા સાંભળો એટલે તમને બધાને બધું કંઠે જ હોય, પણ મારે તો વ્યાસગદીએ બેહીને બોલવાનો ધર્મ એટલે બોલવું પડે. વક્તા બન્યા હે તો બકના પડતા હે, ઓર ક્યાં હે. તો વાલા ભક્તો, વડોદરાથી 16 કિલોમીટર દૂર રહેલું વડોદરા જિલ્લા તાલુકાનું હાકરદા ગામ છે. ભગવાન સ્વામિનારાયણ ત્યાં પધારે છે, વડતાલથી નીકળ્યા છે. અને વાલા ભક્તો, વચ્ચે મહી નદી આવી. મહી નદી માં નાયા છે માવ, મહી નદી માં નાયા છે માવ. ભગવાન સ્વામિનારાયણ સંતો પાર્ષદો મહી નદીમાં સ્નાન કરે છે. હાલો આપણે સ્નાન કરી લઈએ, ઉતરો મહી નદીમાં. હાલો વાલા મહારાજ મહી નદીમાં ઉતર્યા, મંદ મસ્તું મુખડું છે, ભગવાન શ્રી હરિની રૂપાળી આંખો છે, વિશાળ વાળાનું ભાલ છે, ઉણા મજાના ગાલ છે,
બે સુંદર રૂપાળા કાન છે અને મહારાજ અતિશય રૂપાળા લાગે છે. વિશાળ છાતી, આ જાન બાહુ, પાતળી કમર, પોયણ જેવું પેટ, ગોળ મજાની નાભી, ચૂમી લેવાનું મન થાય એવા વાલા, પોચ્યું પહેરીને પાણીમાં ઉતર્યા, આપણે બધા પણ સાથે સાથે ઉતર્યા અને ભગવાન શ્રી હરિને વચ્ચે ઊભા રાખી ફરતે થઈને જલ કળશ વડે વાલમજીને અભિષેક કરવા લાગ્યા. વાલો મંદ મંદ હસતા જાય, સ્નાન કરતા જાય, આપણને જોઈને આનંદ થાય. મહી નદીમાં આવો આનંદ કર્યો આપણે. ભગવાન શ્રીહરિનું અભિષિક્ત જલપાન કર્યું. પછી ભગવાન કહે છે કે હાલો આજે આપણે પાણીમાં ભેટણ લીલા કરીએ. પછી મહારાજે પહેલો જ નંબર મારો લઈ લીધો, કષ્ટાવીને પ્રભુને ભેટી પડ્યા અને સુખનો કોઈ પાર ન રહ્યો. બધા પાપ બળી ગયા, માયામાંથી હેત તૂટી ગયું, હરિમાં હેત જૂટી ગયું, આવો મોટો લાભ થઈ ગયો. મહી નદીમાં નાયા છે માં, મહી નદીમાં નાયા છે માં, સાકર દે જમ્યા કરી ભાવ, સાકર દે જમ્યા કરી ભાવ. વડતાલથી વડોદરા ગયા, વચ્ચે બે સ્ટેશન થયા, એક સાકરદા ને બીજું છાણી. વડતાલ, વડોદરા, છાણી ને સાકરદા, એ કથા છે, બહુ સારી છે, સરસ કથા. આજ મારે આખી કરવાની હતી પણ હવે વાતું વયું ગયું બધું. અને એમાં આજ બારસના પારણા ભાઈ કાલના બધાએ બહુ નકોડા ઉપવાસ કર્યા, ઢગલા મોઢે 45 સાધુને હાવ નકોડો ઉપાતો. ને મારા ભાભા કેટલા આ ઉંમરે પણ તપશ્ચર્યાથી થાકતા નથી, આખો દી સેવા કરે ને પાછા ભૂખ્યા હોય. કેટલા ભગવાનને વાલા લાગે, કેમ જે મહારાજે કહ્યું છે તેવા જે ભગવાન તેને રાજી કર્યાને અર્થે જે તપને કરતો હોય, યોગને સાધતો હોય, વૈરાગ્યને કરતો હોય, એના ઉપર મહારાજ કે અમે બહુ રાજી થઈએ છીએ. શાબાશ છે એને જે તે પરમાત્માને રાજી કરવા આવું કરે છે, એવું મહારાજ વતનાવતમાં બોલ્યા. આ બધા શાબાશીને યોગ્ય છે. વાલો રાજા ધીરાજ, બેઠા બેઠા એ તમને બધાને શાબાશ, શાબાશ, તમને શાબાશ એમ કહે છે, બહુ રાજી થાય છે. ભાવનાને વશ ભગવાન છે. શું કીધું? ભાવનાને વશ. આજ મને સવારે વિચાર આવ્યા કે જોઈ જોઈ જોયું, વિચારી વિચારી વિચાર્યું, બધું કર્યું, પણ બે વાત મને બહુ અજબ ગજબની લાગી. બે વાત. એક, મેં રવિ સભામાં કરી હતી કે દેહ ને આંખ હોય, કાન હોય, નાક હોય, હાથ હોય, પગ હોય, પણ એને શ્વાસ ન હોય તો એ મરદું કહેવાય. શું કહેવાય? એમ આપણે ભગવાનના ભગત થયા, કપાળે તિલક ચાંદલો હોય, ગળામાં કંઠી હોય, હાથમાં માળા હોય, આપણે કદાચ પૂનમ ભરતા હોઈએ, નાના મોટા નિયમ પાળતા હોઈએ, બધું આપણામાં હોય, પણ ભગવાનનો દઢ વિશ્વાસ ન હોય તો કાંઈ ન હોય. દેખાડો હોય બધો. શરીરમાં અગત્યનો શું છે? શ્વાસ. અને ભગવાનના માર્ગે અગત્યનું શું છે? ભગવાનનો વિશ્વાસ. આવી તે રવિસભામાં વાત. પેલા પોરબંદરના રામજી ઠક્કરના દીકરાનો દીકરો, 10 વર્ષનો, સ્ટીમ્બરમાં એની મા મરી ગઈ ને એને જે ભગવાનનો વિશ્વાસ હતો, કોઈનું માન્યો નહીં કે ભાગી જાઓ બધા, આ ઘર્યો મારી માને કાંઈ સમુદ્રમાં પધરાવી દેવા નથી. નાનો દીકરો રડતો રડતો ભગવાનને પ્રાર્થના કરીને ધૂન બોલ્યો, ભગવાનને એની માને જીવતી કરવી પડી સાહેબ, સમજાણો. વિશ્વાસ વસ્તુ આખી અલગ છે. વિશ્વાસીને વશ વાલો એમ કહેવાય છે. હવે આપણે નાનું મોટું કેટલું જ્ઞાન જાણતા હોઈએ, પણ પરમાત્મામાં વિશ્વાસ ન હોય તો હું એ જ્ઞાન આપણું કલ્યાણ કરે? હે, કે મને આખું ભાગવત કંઠે, મને આખું રામાયણ કંઠે, મને બધું કંઠે, પણ દઢ વિશ્વાસ જોઈએ સાહેબ. વિશ્વાસથી કામ થાય એવું બીજા કોઈથી ન થાય.
આખલી કથા બેઠેલી ને યમુનાજીની કાંઠે, પેલી ગોપીઓ ત્યાંથી જાય ને આમ મથુરા દહીં દૂધ વેચવા, એને રોજ વાણ કરવું પડે. એક દી ભૂદેવે કથામાં વાત કરી, રામ નામે તો પથરા તરે, ત્યારે આ બાયું કે સારું આપણે તો આમ કથામાં બેહતું નથી પણ માલતા સાંભળ્યું તો કે આપણે ચેતન છીએ, પથરા તરે તો આપણે ન તરી તરીએ જ કહે છે, હેડો હેડો હવે વાણ કરવાની જરૂર નથી, કાનો કાનો કરતા હાલી ગઈ તરી, બોલો પાણીમાં જ હાલી ગઈ. તે રોજ પછી તેને આમ જાય ને આમ આવે આમ હાલતા મેવા સાંભળે, અને પછી પૂર્ણાવતી થઈ. તાના મનમાં એમ થયું બધાએ કથા તો ટાઈમ હોય એટલે શાંતિથી આખી સાંભળી છે, આપણે ધારતા ધારતા થોડાક શબ્દ સાંભળ્યા પણ સાંભળ્યા જ ખરા, અને આજ કથાની પૂર્ણાહતી છે તો આપણે વક્તાને કાંઈક તો ભેટ દેવું જોઈએ, કેમ જે એણે આપણને કથા ભેટ કરી તો આપણે એમને કાંઈક જીવન જરૂરિયાત આપવું જોઈએ. એટલે કાંઈક કોક થોડુંક છે તે તલ ને કોક છે તે આ ને એવું બધું પોટલીઓ લાવીને વક્તાને ભેટ આપી. તે ભૂદેવ બોલ્યા, એટલે તમે તો કોઈ દી કથામાં બેઠ્યું નથી ને, અને આ ભેટ કેમ લાવ્યું? તારે કીધું અમે આમ બેઠ્યું નથી પણ હાલતા તમારી કથા સાંભળી એટલે અમારે તમને ભેટ તો કાંઈક દેવું જોઈએ ને, કાંઈક વળતર તો દેવું જોઈએ ને, હા મફત થોડી કથા સાંભળાય કેશ એવું કે હા. અને તમારી કથામાંથી તો અમને એવું જડ્યું છે કે એવું જડ્યું છે હેંટે પડ્યું છે કે બાપુ, તો કે એવું શું જડ્યું છે? તો કે રોજ વાણ કરવું પડતું, પણ તમે પેલી વાત કરી ને કે રામ નામે પથરા તેર્યા ત્યારે અમને એમ થયું કે અમે ન તરીએ, અમે તો આત્મા છીએ અને ભગવાનના ભગત છીએ, તે અમે તો તરીએ જ તો, પથરો ક્યાં ભગત છે તોય મળો તર્યો, તે પછી તો અમે આમ પાણીમાં થાયલા જઈએ છીએ એમ કે હા. અરે વાહ, ભૂદેવને એમ થયું કે મારી કથાનો એક શબ્દ સાંભળીને જો એ પાણીમાંથી હાલતી હોય તો હું તો આખું ભાગવત કંઠે ધારણ કરું છું, એક શબ્દથી આટલું કામ થાય તો મને તો આટલા શ્લોક કંઠે. પછી તો બધાએ ભેટ આપીને પૂર્ણાહુતિ થઈને પછી બીજે ગામ જવા યમુનાજીને કાંઠે આવ્યા. ભૂદેવને કીધું ઉભારો વાણ કરી દઈએ, નહીં વાણની કોઈ જરૂર જ નથી, મારી કથાના એક શબ્દથી આ ગોપીઓ જો પાણીમાંથી ચાલી જતી હોય તો મારી પાસે કેટલું બધું જ્ઞાન, કેટલા બધા શબ્દો, કેટલા બધા શ્લોકો, હું બોલવા માંડું તો પુસ્તકના પુસ્તક રચાઈ જાય. આવો વિદ્વાનને મારે હવે વાણ કરવું પડે તો મારી આબરૂ શું? ભોળી ભલી અભણ ગોપીઓ તરે તો અમે ભણેલા વિદ્વાન ના તરીએ કે? ના, હું હાલ્યો જાય કે બોલા બધા કે હવે આ તો બાપુની વાત કાંઈ ખોટી ન હોય, એક શબ્દ મેં ગોપીઓ તરે તેની પછી કેટલા શબ્દ બાપુ ધાયલ્યા, એમાંય બધું જે ભેટ ભેટ હતું એ બધું ઠેલા પેલા ભરેલું લઈને આગળ જતા સીધો ખાડો આવ્યો, ગોલોકવાસી થયા રહ્યા ગયા. સમજાણું કેમ જે એ વિશ્વાસ હોય એવું બતાવતા હતા પણ અભિમાન હતું. શું હતું? અભિમાન હતું અને કમ્પેરિઝન હતી. આ તરત હું ન તરું એમ, હું ત્યાં હરી નહોતા. શું હતું? હું હતું. તે હું ને બળે તરાય. આપણે ઘણી વખત આવું થાય છે, વાત કરતા હોય હરીની પણ વચમાં માથું મારીને વધારે પડતો બહાર કોણ નીકળતો હોય? હું. અને એ જેવો નડે એવું કોઈ નડે નહીં. વિશ્વાસ નહોતો, શું હતું? અહંકાર. શું હતું? અને ઓલી ગોપીઓને તો શુદ્ધ વિશ્વાસ હતો. વિશ્વાસથી કામ થાય છે, અહંકારથી નહીં. અહંકારમાં ને વિશ્વાસમાં બહુ ફેર છે, એ તફાવતને ઓળખવો જોઈએ કે હું અભિમાનમાં ને અહંકારમાં બોલું છું, ખરેખર વિશ્વાસથી બોલું છું. વિશ્વાસથી જો બોલતા હોઈએ ને તો ભગવાન હારે રે, પણ પોતાની કાંઈક આવડત અને પોતાનામાં કાંઈક શ્રેષ્ઠતા માનીને જો વાત કરતા હોય કે ભગવાન કેમ મને ન તારે, મને તો એટલું જ્ઞાન છે કેમ ન તરું, મેળ ન પડે, મરીએ એમાં તો તરીએ નહીં સાહેબ. સમજાણું? વિશ્વાસ. ગમે એટલું જ્ઞાન હોય પણ જો ભગવાનનો દઢ વિશ્વાસ ન હોય તો આ બાપજી જેવું થાય. અને બીજી વાત, પ્રેમ. બીજો કયો શબ્દ છે? પ્રેમ. એક પ્રેમ એવી વસ્તુ છે કે એની કાંઈ વાત બોલાય એમ નથી. પ્રેમ. ભગવાનનો વિશ્વાસ હોય અને ભગવાનમાં ગાઢ પ્રેમ હોય, પૂરું પૂરું સાહેબ,
કાંઈ અધૂરું ન રહે. પ્રેમી જનને વશ પાતળ્યો, વિશ્વાસીને વશ વાલો, આવા આપણા નંદ સંતોના પદોમાં અમૂલ્ય શબ્દો છે જે આપણે વાંચ્યા છે, સાંભળ્યા છે અને ગાયા પણ છે. ભગવાનમાં વિશ્વાસ અને ભગવાનમાં પ્રેમ. અને વાત સાંભળવા જેવી હવે સાંભળજો. આ બેઠા છે ને રાજા ધીરજ, એ આપણી પાસેથી હકીકતમાં આ બે વાતની અપેક્ષા બહુ રાખે છે. એક એ કાયમ એમ કીધા કરે છે, તમે મારો વિશ્વાસ રાખો, તમે મારો વિશ્વાસ રાખો, તમે મારો વિશ્વાસ રાખો, મારે વિશ્વાસે રહેજો રે, મુજ વિના નથી કોઈ બીજો, અલે આ મારો વિશ્વાસ રાખો. તમને એવા હજારો શાસ્ત્રમાંથી શબ્દો જડશે કે એમણે ખુલ્લું કીધું એ મારો વિશ્વાસ રાખો, મને કેવો સમજો છો. અને બીજી વાત, એણે અનેક જગ્યાએ કીધું છે કે તમે મને પ્રેમ કરો, મારામાં પ્રેમ કરો, બીજેથી પ્રેમ તોડો, તમે મારી ભક્તિ કરો. ભક્તિનો અર્થ જ પ્રેમ થાય. આ વાત બે એણે આપણી પાસેથી ઈચ્છી છે, એમની અપેક્ષા છે કે તમે મારામાં ભાવ કરો અને મારો વિશ્વાસ કરો. બસ જો મારો ખેલ. ભગવાન વડતાલ થી ક્યાં જાય છે? પધારે વટપતન સ્વામી, પધારે વટપતન સ્વામી, પધાર રહે હૈ પતન સ્વામી, પધારે વટપતન સ્વામી. સહજાનંદ મહારાજ પૂરન પુરુષોત્તમ બહુ નામી, વટ પતન સ્વામી, પધારે વટ પતન સ્વામી. ચલે વરતાલ સે અવિનાશી, ચલે વરતાલ સે અવિનાશી, ચલે વરતાલ સે અવિનાશી, ચલે વરતાલ સે અવિનાશી. આય કિયામ કામ કામ સા કરતે સુખ રાશિ, પધારે કે કામ એવા પતન સ્વામી, પધારે વટ પતન સ્વામી, પધારે વટ પતન સ્વામી, ઓ પધારે વટ પતન સ્વામી. ગામ સાકરદાના ગણેશ પટેલ અને ઠાકરડા જેદુલભાઈ આદિએ હામયું કર્યું. ભગવાન વડોદરા જતા વચ્ચે હાકરદા આવ્યા. હાકરદાના ભક્તો ભેગા થયા, ઢોલ નગારા લઈને પરમાત્માની હામે ગયા. અને એ વખતે ભગવાન એકલા નહોતા, બહુ જાજો ઠાઠમાટ હતો. ગામના કુવા પાસે બધાને ઉતારો આપ્યો, ઢોલીએ બિરાજ્યા ભગવાન. તે જગ્યાએ તંબુ ખડો કર્યો હતો, ત્યાં બ્રહ્મચારીએ થાળ કરાવ્યો ને ગણેશ પટેલે ભગવાન સ્વામિનારાયણને કૂવામાંથી પાણી સીંચીને નવડાવ્યા છે. અને પછી જળના કોગળા કરીને થાળ જમીને ચલુ કરીને મુખવાસ લઈને મહારાજ ઢોલીએ બેઠા અને ભગવાન સ્વામિનારાયણ ગામ સાકરદામાં રાત રોકાયા. વાલા ભક્તો, આવું પ્રસાદીનું ગામ હાકરદા, અહીંયા આપણું શ્રી સ્વામિનારાયણ મંદિર છે, હાલો આપણે ત્યાં દર્શને જઈએ. આ મંદિર છે હાકરદા, પગે લાગી લો. વટપતન વાલમ આવ્યા, ત્યાં વરસાદ બહુ વરસાવ્યા, નાયા જેમાં શ્યામ સુખદાયી જે જે જે. પણ વચ્ચે છાણી આવશે ભાઈ, કોણ આવશે? પધારે વટ પતન સ્વામી, પધારે વટ પતન સ્વામી, પધારે વટ. પ્રેમાનંદ સ્વામીની રચેલી લાવણી કહેવાય છે. સહજાનંદ મહારાજ પૂરન પુરુષોત્તમ બહુ નામી, પધારે વટ પતન સ્વામી, પધારે વટ પતન સ્વામી. સંગ લે સેના અતિ ભારી, એ સંગ લે સેના અતિ ભારી, સંગ લે સેના અતિ ભારી, સંગ લે સેના.
देखत अति प्यारे पधारे वट पतन स्वामी पधारे वट पतन स्वामी पदाती घोड़े रथ हाथी पदाती घोड़े रथ हाथी पदाती એટલે પગપાળા ઘોડાવાળા રથવાળા હાથીવાળા હે સુરવીર મહા સુપટ દૂર જાય દેખી કંપે છે છાતી પધારે વટ પતન સ્વામી પધારે વટ પતન સ્વામી પધારે વટ પતન સ્વામી પધારે વટ પતન સ્વામી સાકરદામાં રાત્રિયા અને ત્રીજને દિવસે સાકરદાથી નીકળી આગળ ચાલ્યા આ એ ગામ છાની ગીરધારી આ એ ગામ છાની ગીરધારી આ એ ગામ છાની ગીરધારી ગામ છાની ગીરધારી ઓ આયે ગામ છાણી ગીરધારી આયે ગામ છાણી ગીરધારી આયે ગામ છાની ગીરધારી આયે ગામ છાની ગીરધારી હે પ્રેમાનંદ કહે સન્મુખ આઈ હો की असवारी हो पधारे वट पतन जय हो पधारे वट पतन स्वामी 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 पधारे વટ પતન સ્વામી મજા આવી ગઈ શ્રી હરિ જ્યારે છાણી આવ્યા છાણી ત્યારે ત્યાંના આંબાવાડિયામાં જ્યારે પધાર્યા ત્યારે તેજાભાઈ વગેરે ભક્તોએ શ્રીહરિનું ભાવથી સ્વાગત કર્યું આપણા એ કોઠારી છે ને મહેન્દ્રભાઈ પછી એનો દીકરો અમિત કોઠારી આ બધા છાણીના આ તેજાભાઈના બધા પરિવારના બહુ બધા હારા ભક્તો અને તેજાભાઈના શિષ્ય નાણદાસભાઈ આપણે ગાઈ છીએ ને અવારમાં નમન હું કરું વિશ્વપાળને પદો એમના નાણભાઈના અદ્ભુત બધા ભક્તો છાણીમાં તો ભગવાન શ્રીહરિનું છાણીના ભક્તોએ ભાવથી સ્વાગત કર્યું પછી શ્રીજી મહારાજને સભામાં બિરાજમાન કર્યા અને પૂજન કર્યું અને જે સ્થાને શ્રીજી મહારાજ બેઠા હતા તે સ્થાને હાલ ઓટો કરી ચરણારીને પધરાવેલા છે આ જગ્યા છે છાણીની વળી તે ભક્તોએ શ્રીહરિને જળપાન કરવા માટે સુંદર એક માટીનો ચંબુ શુદ્ધ જળથી ભરાવીને તૈયાર રાખ્યો હતો એમાંથી શ્રીહરિએ જળપાન કર્યું તે પ્રસાદીનો આ ચંબુ છે અદ્ભુત છે આ ચંબુ જોયું તમે તમે કહે છો ઓલો ચંબુના બીજું શું છે તો બીજું એ છે બહુ સરસ એને મઢીને રાખ્યો છે અને ત્યાં તે વખતથી શ્રીજી મહારાજના સંબંધમાં આવેલી બે ચાંદીની છડી પ્રસાદીની આજ દી સુધી સચવાયેલી હતી આ ચાંદીની છડી વાત કરું ત્યાર પછીની પેઢીમાં આવેલ છાણીના ભક્તોએ સાચવી રાખેલી આ ચાંદીની બે છડી અને પાણીનો ચંબુ હાલ વડતાલમાં અર્પણ કરેલ છે વાલા ભક્તો તે પ્રસાદીભૂત માટીનો ચંબુ હાલ અક્ષરભુવનમાં બીજા માળે બેઠા ઘનશ્યામ મહારાજના સિંહાસન ઉપર છે જ પેલા યારા બતાવ્યા ન્યા છે ચંબુ છડી બે તે ચંબુને સુરક્ષિત રાખવા માટે ચાંદીથી મઢેલું લાકડાનું કવર બનાવેલો છે જો આ લાકડાનું કવર એની વચ્ચે ચંબુ આમ એને સુરક્ષિત રાખવા કેટલું આમ માધ્યમ હશે ત્યારે આવું લાકડાનું કવર બનાવ્યું એના ઉપર ચાંદી મઢી અને માલકર ચંબુ છુપાયો પ્રસાદીનો ચંબુ બાપ એની કિંમત અલૌકિક છે
આવી આવી દસ્તાવેજી વસ્તુ આપણી પાસે છે સાહેબ. તો હડતાલમાં છે આ, અને તેની બાજુમાં જ પ્રસાદીની બંને ચાંદીની છડીઓ પણ પધરાવવામાં આવેલી છે વડતાલમાં. તે બંને છડીઓ ફોર્ડિંગ છે, એના એક એકના હાથ હાથ ટુકડા છે. કેટલા એને જોડવાથી સુંદર છડીઓ તૈયાર થાય છે. હાથ હાથ ટુકડા છે, આમ જોડો ને એટલે લાકડી થાય, મસ્ત મજાની છડીદાર છડી લઈને છડી પોકારે એવી. તો વાલા ભક્તો, આ છાણીવાળાની બહુ મોટી ભેટ છે વડતાલ અક્ષર ભુવનમાં, અને નવું મ્યુઝિયમ થશે, એમાં આ બધી પ્રસાદીની વસ્તુ પધરાવાશે, અને વર્ષો સુધી લોકો ત્યાં દર્શને આવશે, દર્શને આવશે. આની કોઈ મ્યુઝિયમ અક્ષરધામમાં પ્રવેશ કરશે, ઓલકોલ નીકળશે, એટલે એને હા પડી જશે, સ્વામિનારાયણ ભગવાન છે. કેમ જે બીજા કોઈના નખને વાળ કોઈ હાચવીને પૂજે નહીં, આપણે એના ભાવથી દર્શન કર્યા કે ન કર્યા. ત્યાર પછી તે છાણીના આંબાવાડિયામાં વડોદરાથી સરકારના મોટા પુત્ર ગણપતરાવ યુવરાજ અને નારૂપન નાના એના પ્રધાન વગેરે ભાઈ ચતુરેંગણી સેના લઈ નવ ગજો હાથીને મોટું સિંહાસન મૂકીને આવ્યા, અને તેઓએ સરકારે મોકલેલી ચતુરેંગણી સેના સાથે ભગવાન સ્વામિનારાયણનું સામે આવીને ભવ્ય સ્વાગત સન્માન કર્યું છાણીમાં. અદભુત વાજા વાગ્યા વિલાજી, તેઓ મહારાજ માટે નવ ગજો હાથી લાવ્યા હતા. પછી તેના પર બેહવા મહારાજને વિનંતી કરી, ભગવાન સ્વામિનારાયણ હાથી ઉપર બિરાજમાન થયા, અને પછી ત્યાંથી વડોદરા શહેરમાં બહુ જ ભવ્ય રીતે તબદબાભેર અસવારી નીકળી. એનું વર્ણન એટલું બધું છે, એની વાત પૂછો. વડોદરાની બજારોમાં ભગવાન સ્વામિનારાયણ હાથીએ બેહીને ફર્યા, અને એ વાત તો ભાઈ એમ કેમ વર્ણવી શકાય. ઓ હા, અને ચાલતા ચાલતા સવારી સરકારના નજરબાગ પેલેસ પાસે આવી. સરકારનો નજરબાગ પેલેસ હતો, મહેલ. ત્યાં સરકારે હામી આવીને સ્વાગત કર્યું સ્વામિનારાયણનું, પગે લાગે હાર પહેરે, અને પછી પ્રાર્થના કરી, કાંઈ પહેલાં મહેલમાં પગલા કરો, પધરાવણી કરો, પછી તમારા તંબુ ડેરાના ઉતારા જે નક્કી કર્યા છે ત્યાં જશો. પછી વાલા ભક્તો, મહેલમાં પધરામણી કરાવી, બહુ ભાવથી પૂજન કર્યું. જોયો આ મહેલ તમે, નજરબાગ પેલેસ વડોદરા, અત્યાર નથી હો. આ નજરબાગ પેલેસ સયાજી રાવે મહારાજની નજરબાગ પેલેસમાં પધરામણી કરાવી હતી, તે મહેલ હાલ નથી સાહેબ. હું કીધું ત્યાં હાલ શોપિંગ સેન્ટર થઈ ગયેલ છે. આ નજરબાગ મહેલ હમણાં સુધી હતો, મેં જોયેલો ને તમે જોયેલો. આપણે તે પ્રસાદીભૂત નજરબાગ પેલેસના જૂના ફોટાના દર્શન તો કરી લઈએ. જો આ પગથિયા મહારાજ ચડેલા, એ પ્રસાદીના પગથિયા જો, આ બધું અંદર બેઠક બેઠક જોઈ તમે. આ એ મહારાજની પૂજા કરેલી કચેરી છે, આ દરબારની. જો ઝુંબર બુંબર આ મહેલ ભાઈ. અને તમને ખબર છે, આપણે જ્યારે ઈસવીસન 2000માં સહજાનંદ મહોત્સવ વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં કર્યો, ત્યારે આ મહેલથી પોથી યાત્રાનો આરંભ કર્યો હતો. આ જેને તેવી વરસ થઈ ગયા એના પણ દર્શન કરી લે. જો હાય, તેવી વર પહેલાંની આ પોથી યાત્રા, ઘોડી બગીરામ પડખે મહેલ. જો અહીંયાથી આપણે ઠાઠ માઠ વાજા વગાડતા પોલો ગ્રાઉન્ડમાં ગયા હતા, અને ત્યાં કથા કરી હતી. શું અદ્ભુત વાત છે. પણ હવે આટલું બસ હો, વડોદરામાં તો ક્યાં તમારો વાંધો છે. બધા સહજાનંદમાં ઉતરો, હાલો ઉતારા કરી લો વડોદરામાં, વાડી મંદિરમાં, કાલીબાગ મંદિરમાં. સહજાનંદ સ્વામી મહારાજ ની જય. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખલડી ના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયા નહાર. અતિ ફાવી ગયો છું વાલા, અતિ ફાવી ગયો છું વાલા, મને મળો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. મને મોટા સંતો આપ્યા, મહાભક્ત તણો નહીં પાર, લીધા જન્મ ઘણા મેં વાલા, લીધા જન્મ ઘણા મેં વાલા, અદવાડી તમે આવા.
મારી ભૂલો ના ભૂલનારા, કહે જ્ઞાન જીવન હે પ્રાણ, મારા શ્વાસ તણા ઘર, તમે હો તો હરિવર હું છું, તમે હો તો હરિવર હું છું, તમે આત્મા છો હરિ મારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા, સત્સંગ મેં અબ આય જે તે સંત હરિ જન ભાઈઓ તે તે સબ હે સ્વામી મહારાજ. સર એવાલા ભક્તોને ભાવથી જય સ્વામી.